કેશોદમાં નિવૃત્ત થઈને વતન પરત ફરેલા જવાનો લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ગામની કળશધારી બાળાઓએ કુમકુમ તિલક કરી ભાવભીનું સ્વાગત કર્યું હતું. સાથે જ ઉપસ્થિત લોકોએ નિવૃત્ત જવાન મહેશ ગજેરાને પુષ્પગુચ્છરે ફૂલહારથી સ્વાગત કર્યું, જેમાં આજુબાજુના વિસ્તારના રહેવાસીઓ, આમંત્રિત મહેમાનો, નિવૃત્ત જવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેશોદમાં રહેતા જવાન મહેશભાઈ હંસરાજભાઈ ગજેરાએ 17 વર્ષે દેશ સેવા કરી ફરજ નિવૃત્ત થયા હતા ત્યારે કેશોદ ખાતે જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેશ ગજેરાએ નાસિક ખાતે 2004માં ટ્રેનિંગ પૂર્ણ કરી વેસ્ટ બંગાળમાં બીનાગોળી ખાતે 2005થી પ્રથમ પોસ્ટિંગ થઈ, જ્યાં તેમણે 4 વર્ષ ફરજ બજાવ્યા બાદ સિમલા ખાતે બીજું પોસ્ટિંગ થયું હતું. તેમણે સિમલા ખાતે 4 વર્ષ ફરજ બજાવી, અમૃતસર ખાતે 1 વર્ષ ફરજ બજાવી હતી, ત્યારબાદ નાસિક ખાતે 3 વર્ષ ફરજ બજાવી હતી અને કલકત્તા ખાતે 1 વર્ષ ફરજ બજાવી હતી, તેમજ પૂના ખાતે 2 વર્ષ ફરજ બજાવ્યા બાદ તે રજૌરી પૂંજ જમ્મુ કાશ્મીરમાં 2 વર્ષ ફરજ બજાવી વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા કેશોદ વતન પરત ફર્યા હતા. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદના રાજકીય સામાજિક આગેવાનો, નિવૃત્ત જવાનો તથા શહેરીજનોની ઉપસ્થિતિમાં ડીજેના સથવારે દેશભક્તિના ગીતો સાથે સામૈયા કરવા આવ્યા હતા. કળશધારી બાળાઓએ કુમકુમ તિલક કરી ઉપસ્થિત લોકોએ કેશોદ તાલુકા માજી સંગઠન નિવૃત્ત જવાનોએ મહેશ ગજેરાનું પુષ્પગુચ્છ અને ફૂલહારથી સ્વાગત કર્યું હતું. નિવૃત્ત જવાન મહેશ ગજેરાએ તેમના અનુભવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા 370 નાબૂદ કરી તે દરમિયાન તે રાજૌરી પૂંજ ફરજ બજાવતા હતા. તે સમયે કર્ફ્યુ યુદ્ધ જેવો માહોલ સર્જાતો, તેવા સમયમાં દેશ સેવાની ફરજ બજાવી હતી તે કાયમી યાદગાર રહેશે. ગામજનો અને માજી સૈનિક સંમેલન મિત્રો અને પરિવારનો આભાર માનું છું, જેને આવો નાનો એવો પ્રોગ્રામ કરીને મારું સ્વાગત કરેલું છે. હું 2004માં ભારતીય સેનામાં જોઈન્ટ થયેલો અને પહેલું ટ્રેનિંગ સેન્ટર આરટી સેન્ટર નાસિકમાં 1 સાલ થયેલો, ત્યારથી પહેલું પોસ્ટિંગ મારું બીનાગોળી વેસ્ટ બંગાળમાં થઈ ગયેલું, ત્યાર પછી બીજું સિમલામાં અને ત્રીજું અમૃતસર પંજાબમાં થઈ ગયેલું છે, ચોથું પોસ્ટિંગ કલકત્તા અને 5મું પૂના મહારાષ્ટ્રમાં અને લાસ્ટ પોસ્ટિંગ મારું જમ્મુ કાશ્મીર એન પૂંછ રજૌરી પૂંછ ઇલાકામાં થયેલું છે. ત્યાંથી હું 17 વર્ષ કરી અને નિવૃત્ત થયેલો છું. 370 કલમને હટાવવામાં મારી બટાલિયન અને અમે ખૂબ ભોગવી છે. ગોવિંદ હડિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, કેશોદ.